महत्वपूर्ण समाचार मळी रह्या छे। बोटाद जिल्लाना રાણપુરમાંથી લોકડાઉન પાર્ટ 4 કે જેમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છૂટછાટનો દુરુપયોગ થતો હોય તેવું જણાઈ આવે છે। બોટાદ જિલ્લાના રાણપુરમાં તમાકુના વેપારીને ત્યાં લાંબી લાંબી લાઈનો, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો, 56 દિવસ બાદ તમાકુની દુકાન ખોલી છે, જેથી લોકો ગાંડાતુર બન્યા છે। લોકોને સોશિયલ ડિસ્ટન્સ તો પણ ખ્યાલ નથી રહ્યો। આ દ્રશ્યો વહેલી સવારથી અત્યાર સુધીના છે કે જેમાં વહેલી સવારથી જ તમાકુ, બીડી અને માવાને દુકાન પર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે। તમાકુના અને ખાસ કરીને પાન મસાલાના જે બંધાણીઓ છે, આશરે 56 દિવસ બાદ દુકાન ખોલી છે ત્યારે ગાંડાતુર બન્યા છે, એટલી હદે કે લોકોને સોશિયલ ડિસ્ટન્સનો પણ ખ્યાલ નથી રહ્યો। લોકડાઉન પાર્ટ 4 કે જેમાં સરકારશ્રી દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુરમાં પણ તમાકુના વેપારીને ત્યાં લાંબી લાંબી લાઈનો જોવા મળી। વહેલી સવારથી જ તમાકુ, બીડી અને માવાની દુકાન પર લાંબી લાઈનો જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો થયો ભંગ। સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તેને કારણે હવે કોરોનાના ચેપનું સંક્રમણ વધવાની પણ ભીતિ સેવાઈ રહેલી છે।